છોકરાઓ એક જ વાત કરવી છે, તમારા મા બાપ તમને કઈ કર્માંથી અહીં ભણવા મોકલતા હશે? મજૂરી કરતા હશે, ગામડે ખેતી કામ કરતા હશે, ખરા ને એવા મા બાપ? ખરા ને એવા મા બાપના દીકરાઓ છે જેના બાપ મા બાપને ખેતી હોય? આ તો છોકરો છે જેના મા બાપને ખેતી હોય એવા કોઈ છોકરા ખરા? હા બધા જ છે. હવે બેટા તમને તો ખબર છે કે અત્યારે ખેતીની શું પરિસ્થિતિ છે. મગફળીનો ટેકાનો ભાવ નથી મળતો, પાક જે કરો છો એનો તમને બિયારણનો ખર્ચો આ છે બધું. તો પપ્પા તમને કઈ રીતે પૈસા મોકલતા હશે આ વિચાર કાલે ઓરડાની માલિક પર બેસીને કરજો. તમારે શું કરવું જોઈએ? મન લગાવીને ભણજો. ગામડે તમારા પિતા કદાચ દેવું કરતા હોય, બેટા ધ્યાન રાખજો. ઘરે જાઓ, બાપને મદદ કરજો બેટા. બાપની પરિસ્થિતિ સામાન્ય હોય તો પપ્પાને એમ ન કહેજો કે મને લાખ રૂપિયાનો મોબાઈલ લઈ ગયો. ગામડે જાઓ, ખેતીવાડી હોય તો બાપને ખેતરમાં મદદ કરજો બેટા. તમે જવાન થઈ ગયા છો, પપ્પાની ઉંમર થઈ હોય તમે એના દોસ્ત બનજો. પપ્પાને કહેજો કે પપ્પા લાવો મારા જેવું કંઈ કામકાજ હોય તો પપ્પા હું કરું. દોસ્તો આપણને પપ્પા ગમતા નથી. કેમ? મમ્મી બહુ ગમે, પપ્પા ન ગમે. કારણ કે પપ્પા ખી જાય. છોકરાઓ પપ્પા છે ને સુરત જેવા છે, હોય તો એનો તાપ લાગે પણ ન હોય તો અંધારું છવાઈ જાય છે. એટલું યાદ રાખજો, બાપ ના હોય ને તો જીવનમાં અંધારું છવાઈ જાય છે. છોકરો તમે સાંભળજો બેટા, ભલે છોકરાઓને સમજાવો. ખૂબ પ્યાર કરજો બેટા તમારા પપ્પાને, કારણ કે ભગવાનની પાસે પેલા દીકરી નથી માગી, પેલા દીકરો માગ્યો છે. શું કામ? કે મારી વૃદ્ધાવસ્થાએ મારો છોકરો મને સાચવશે એટલે તમને માગ્યા છે. પપ્પા કોઈ વાર જૂઠ બોલે તો એને માફ કરી દેજો. બાપ કોઈ દી જૂઠ બોલતો નથી, પણ જયારે બાપ જૂઠ બોલે છે ત્યારે દીકરાના હિતમાં બોલે છે. એટલું યાદ રાખજો બેટા. એક છોકરાએ કીધું ને પપ્પાને મને હીરો હોન્ડા લેવું છે, લઈ ગયો. બાપા પૈસા બહુ હતા, બાપે ના પાડી, મારી પાસે પૈસા નથી. છોકરો પગ પછાડતો ચાલ્યો ગયો ને મિત્ર બાજુ બહુ બોતો, એને કીધું તારી પાસે એટલા બધા રૂપિયા છે, કરોડપતિ છો, તો તારા દીકરાને હીરો હોન્ડા લઈ દેવાની ના કેમ પાડી? અને બાપ ચોધારા સુડે રડવા માંડ્યો. દીકરો હોય ગયો પછી કે મને હીરો હોન્ડા લઈ દેવાનો કોઈ વાંધો નથી, પૈસા ખૂબ છે, પણ મારા દીકરાને બાઇક લઈ દઉં ઉંમર નથી અને રફ ચલાવે અને એક્સિડન્ટ થઈ જાય ને તો બીજું બાઇક વેચાતું લઈ શકું, પણ મારો દીકરો ચાલ્યો જાય તો મને મારો બીજો દીકરો ન મળે, એટલા માટે મેં મારા દીકરાને બાઇક નથી અપાવ્યું. એટલા માટે જૂઠ બોલ્યો કે મારી પાસે પૈસા નથી. દીકરા કોઈ જીત ન કરશો તમારા પપ્પાની સાથે, કોઈ બી ગુસ્સો ન કરશો, એની સામો ન બોલશો, એની આંખમાં આંસુ આવે ને એવું મહેરબાની કરી જીવનમાં કોઈ વર્તન ન કરશો બેટા. એક શાકભાજીનો વેપારી, આખરી પ્રસંગ, એકનો એક દીકરો. તમારા પપ્પા કહેતા તમે આ ભણતા હોય તમને એમ કે ને તું ટેન્થ ની માલિકો આટલા માર્ક્સ લાવીશ ને તો હું બેટા તને આપાવીશ. એની અંદરની ઈચ્છા તો એવી છે કે મારો દીકરો બ્રિલિયન્ટ, મારો દીકરો વધુ પર્સન્ટેજ લાવે. બાપે છોકરાને કીધું બેટા દસમામાં જો ફર્સ્ટ ક્લાસ આવશે તો તને હું સાયકલ અપાવીશ. દીકરો મહેનતું ફર્સ્ટ ક્લાસ લાવ્યો, બાપ ગરીબ, શાકભાજી વેચે, સાયકલ ક્યાંથી અપાવે? ના પાવી શકો, છોકરો ભૂલી ગયો. આજનું જનરેશન સાહેબ ખૂબ સારું છે, પેલા કરતાનું કરતા આજનું જનરેશન સારું છે કે ભોળા છે, છોકરાઓ ભૂલી જાય છે આજના છોકરાઓ. બાપે પાછું કીધું બેટા 11મા માં સારા માર્ક્સ આવશે ને 72% જેવું તો તને સ્કૂટર અપાવીશ.
દીકરો 80% લાવ્યો. સાયકલ ના પાડી શકે, બાપ સ્કૂટર કેવી રીતે પાડી શકે? અને હવે પછી આવ્યું 12th 12th, અલગ અલગ ફેકલ્ટીમાં જવાનો, ડોક્ટર વકીલ ઇન્જિનિયર બનવાનો. બાપને એમ થયું કે એડમિશન મેળવવા માટે આપણી પાસે અનામત નથી. મારા દીકરા 94 લાવીશ ને, હું તને ફોર વ્હીલ લખાવીશ. સાંભળજો દોસ્તો, દીકરો તમે સાંભળજો, દીકરો બહુ બ્રિલિયન્ટ 95% લાવ્યો. રિઝલ્ટ હાથમાં લઈને દોડતો દોડતો ઘરે આવ્યો. પપ્પા ફોર વ્હીલ, પપ્પા ફોર વ્હીલ, પપ્પા ફોર વ્હીલ. સાત પછીનો વેપારી, એને ખબર હતી કે મારો દીકરો બ્રિલિયન્ટ છે, માર્ક્સ લાવશે અને ફોર વ્હીલ માગશે. બેટા ફોર વ્હીલ જોઈ છે? હા બેટા, હું અપાવું તારે. બેટા બેબી બેસ. નહીં પપ્પા, ફોર વ્હીલ આપો. પપ્પા ફોર વ્હીલ આપો. એક કામ કર, ટેબલ ઉપર એક કાગળ પડ્યો છે, રામાયણના પુસ્તકમાં છે, કવર છે, કાઢીને વાંચી લે. છોકરાને ગુસ્સો આવ્યો. આજના છોકરાઓને ગુસ્સો નાકના ટેરવા ઉપર હોય છે. આવો ડેડ, સાયકલ નું કીધું ના પાવી, સ્કૂટર નું કીધું ના પાયું, ફોર વ્હીલ નું કીધું, અને હવે એમ કીધું કવર વાંચી લે. ચીટવી મને છેતરો છો, વચન ભંગ કરો છો. આઈ હેટ યુ. હું તમને ધિક્કારું છું, મારે તમારી ભેગું રહેવું નથી. એ પગ પછાડતો છોકરો ઘર છોડીને ચાલ્યો ગયો. કોણ કહે છે બાપ દીકરાને પ્રેમ નથી કરતો? હે, બાપ દીકરાને જો પ્રેમ ના કરતો તો રામના વિયોગમાં 10 વર્ષનું મૃત્યુ ન થયું હોત, એટલું યાદ રાખજો. બાપ દીકરાને પ્રેમ ના કરતો તો સોમના મૃત્યુના સમાચાર સાંભળી અને આગલા હોય પોતાનો પ્રાણ ટૂંકાવીને નાખ્યો હોત. દરેક બાપ પોતાના દીકરાને બહુ પ્રેમ કરે છે, પણ એ પોતાના પ્રેમને અંદર છુપાવી રાખે છે. બાપ પ્રેમ છુપાવે છે કારણ કે એને અનુશાસન કરવાનું છે. ઘરની માલિકો બગાડવાનો નથી છોકરાને. દીકરાના વિયોગની માલિકર બાપ બીમાર પડ્યો. 15 દિવસ પછી બાપનું મૃત્યુ થયું. દીકરાને ખબર પડી, ગુસ્સો ઉતરી ગયો. ઘરે આવ્યો, મા બાપુ મને યાદ કરતા હતા. હા બેટા, તારા બાપુ તને યાદ કરતા હતા. શું કહેતા હતા? ભાઈ જયારે આવે ત્યારે એને કહેજો, પુસ્તકમાંથી કવર કાઢીને વાંચી દે. મારી અંતિમ ઈચ્છા છે, જા બેટા તારા પપ્પાની ઈચ્છા પૂરી કર. દીકરાએ પુસ્તકમાંથી કવર કાઢ્યું, વાંચવાનું શરૂ કર્યું. મારા વાલા ચિરંજીવી, દુનિયાનો કોઈ બાપ પોતાના દીકરાની માફી નથી માંગતો. બેટા હું તારી માફી માંગું છું, મને માફ કરી દેજે. મેં સાયકલ નું કીધું ના લઈ દીધી, મેં તને સ્કૂટર નું કીધું તને ના લઈ દીધું બેટા. મેં તને ફોર વ્હીલ નું પ્રોમિસ દીધું તું બેટા, તે તારા બધા પ્રોમિસ પાડ્યા છે. મારે પણ આ પ્રોમિસ પાડવું છે, પણ આ માને છું કે તું અપૂર્ણ ગામડાનો છું. સાયકલ ના સ્કૂટર ના પૈસા ન હોય એની પાસે ફોર વ્હીલ ના પૈસા ક્યાંથી હોય બેટા? પણ આજે વખતે મારે બેટા, આજે વખતે મારે તને ફોર વ્હીલ આપવું તું બેટા. હું ગામડાનો, મને ખબર નહોતી કે તને કઈ પ્રકારની બ્રાન્ડ ગમશે, નહીં તો બજારમાંથી ખરીદીને આપત બેટા. બેટા તને ફોર વ્હીલ અપાવો. આપણી પાસે 10 વીઘા જમીન હતી ને, બધી 5 વીઘા જમીનને વેચી નાખી છે મારા દીકરા. એના પૈસા આવ્યા બેંકમાં ભર્યા છે, અને ખાતાનો કોરો ચેક સહી કરીને કાગળની પછવાડે લગાડેલો છે. તું બજારમાં જાજે, તને ગમે એવી ગાડી ખરીદી લે છે અને તારા બાપને માફ કરી દે છે. દીકરાના હાથમાંથી કલમ અને કાગળ પડી ગયા, કવર પડી ગયું. મને ફોર વ્હીલ નથી જોતું, મને મારા ડેડી જોઈ છે. મા મને
દૂર બી નથી જતો, મને મારા પપ્પા જોઈ છે અને મારા બાપ જોઈ છે. ડિયર ફ્રેન્ડ, ટુ લેટ. તમારા ગુસ્સાએ, એક દીકરાના ગુસ્સાએ બાપનો પ્રાણ લઈ લીધો, એક જીદે બાપનો જિંદગી પૂરી કરી દીધી. દીકરા, છેલ્લી ટિપ્સ તમને આપું છું, જીદ ન કરશો, બાપને સમજવાનો પ્રયત્ન કરજો, બાપના પ્રેમને સમજવાનો પ્રયત્ન કરજો, મોડું ન થઈ જાય એનું ધ્યાન રાખજો. એટલી મારી તમને હાથ જોડીને વ્યાસપીઠ તરફથી પ્રાર્થના છે દોસ્તો.